વાત છે કચ્છી માળુઓની. કચ્છની ખુમારી, કચ્છની કચ્છિયત દેશ વિદેશમાં ઝળકતી હોય છે. કચ્છનો માણસ દેશ વિદેશમાં વસવાટ ભલે કરતો હોય, પરંતુ માદરે વતનની મહેકને તે ક્યારે ભૂલતો નથી. મુંબઈમાં વસતા કચ્છી માળુઓની વિશેષ મુલાકાત લેવા અષાઢી બીજ સમયમાં આશાપુરા ન્યૂઝ ચેનલે વિચાર્યું, ત્યારે અનેક વિચારો મનમાં આવ્યા કે કચ્છી માળુઓને મુંબઈમાં મળવાનો સમય નહીં હોય, મુલાકાત નહીં કરે. ત્યારે માં ન્યૂઝ ચેનલે કચ્છી અષાઢી બીજ નવું વર્ષ નજીક હોતા મુંબઈનો પ્રવાસ ખેડ્યો અને કચ્છી માળુઓની શુભેચ્છા લાઈવ પ્રસારણ કરીને જ્યારે મુલાકાત લીધી ત્યારે ગર્વની લાગણી મહેસૂસ થઈ અને પોતાપણાની લાગણી દેખાઈ. સાથે સાથે ત્યાં વસતા કચ્છના ઉદ્યોગપતિઓ, સમાજસેવીઓ પાસેથી સાચી કચ્છિયત ખુમારી દેખાઈ. માં ન્યૂઝ સાથે મુલાકાતથી મુંબઈને કર્મભૂમિ બનાવનાર સૌએ ગર્વની લાગણી અનુભવેલી. લાઈવ પ્રસારણથી કચ્છમાં બેઠા બેઠા હજારો લાખો લોકોએ જ્યારે મુંબઈથી માં ન્યૂઝ સાથે મુલાકાતમાં લાઈવ ઇન્ટરવ્યુ જોયા ત્યારે જયમલસિંહ જાડેજાને ફોન પર પણ ઘણા નામી અનામી કચ્છીઓએ ધન્યવાદ અભિનંદન આપ્યા. કેમ કે આ પ્રથમ એવી ન્યૂઝ ચેનલ છે કે જેમણે મુંબઈમાંથી કચ્છની ખુમારી બતાવી હોય. અષાઢી બીજ કચ્છી નવું વર્ષની લાઈવ શુભેચ્છાનું ટીવી પર પ્રસારણ બાદ માં ન્યૂઝનું કચ્છિયત મેગેઝીન જ્યારે દિવાળી પર પ્રગટ થયું ત્યારે તેમાં કચ્છની હસ્તીઓ સાથે મુંબઈમાં થયેલી ગોષ્ઠીનું માં ન્યૂઝનું કચ્છિયત પૂર્તિ જ્યારે દિવાળી પર પ્રગટ થયું ત્યારે તેમાં કચ્છની હસ્તીઓ સાથે મુંબઈમાં થયેલી ગોષ્ઠીનું વર્ણન રજૂ કરીને જ્યારે માં ન્યૂઝ ચેનલે મુંબઈનો હાલમાં અઠવાડિયા અગાઉ પ્રવાસ ખેડ્યો ત્યારે માં ન્યૂઝ સાથે કચ્છી માળુઓને મુંબઈમાં મોટો પ્રતિસાદ મળ્યો. હજારો લાખો લોકોએ કચ્છિયત પૂર્તિ વાંચીને ગર્વ અનુભવ્યો. સૌ પ્રથમ વખત માં ન્યૂઝે દાદર હિન્દમાતા ખાતે સ્વર્ગીય પ્રફુલભાઈ ગોસ્વામીની યાદમાં બીજી પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પમાં જ્યારે કચ્છિયત પૂર્તિ અંક હિંમતભાઈને અર્પણ કર્યું ત્યારે બિદડા સર્વોદય ટ્રસ્ટના ચેરમેન વિજયભાઈ છેડા, હિંદમાતા દાદરના ઉદ્યોગપતિ દિનેશભાઈ ત્રિવેદી વગેરે નામી અનામી હસ્તીઓએ માં ન્યૂઝને અભિનંદન આપ્યા હતા. ઘાટકોપરમાં રિલેશન મોબાઈલ શોપ ધરાવતા કચ્છી પરજિયા રાજગોર સમાજના ઉદ્યોગપતિ ચુનીલાલ બાલાસરાને કચ્છિયત પૂર્તિ જ્યારે જયમલસિંહ જાડેજા અને તેમની ટીમે કચ્છિયત પૂર્તિ અર્પણ કર્યું તો તેમણે ખુશી વ્યક્ત કરીને હર્ષની લાગણી દર્શાવી હતી. કચ્છ અને મુંબઈમાં ચુનીભાઈને આ અહેવાલ અને લાઈવ પ્રસારણથી વેપાર ધંધામાં પણ સારો પ્રતિસાદ મળ્યો છે. તો મિરેકલ બ્યુટી પાર્લર એન્ડ સ્પા સેન્ટર ચલાવતા ઘાટકોપર રહેતા અને કચ્છ ગોધરા ગામના રાષ્ટ્રીય લેવલે એવોર્ડ મેળવનારા કચ્છી શક્તિ એવોર્ડના વિજેતા અનુબેન જોઈસરે કચ્છીય તંકમાં પોતાનો વ્યક્તિ વિશેષ ઉલ્લેખ જોઈને કહ્યું કે ખરેખર માં ન્યૂઝ ચેનલ એક એવી ચેનલ છે કે જે કહે છે તે કરીને બતાવે છે. તેમણે વધુમાં કહ્યું કે અષાઢી બીજ સમયે જ્યારે ચેનલે ઇન્ટરવ્યુ વખતે વાયદો કર્યો હતો કે આ લાઈવ પ્રસારણ ટીવી સાથે અંકમાં પણ પ્રસારિત થશે અને અમે અંક જાતે આપવા આવીશું, જે વચન સિદ્ધ થતા અનુબેને માં ન્યૂઝને પ્રજાની હિતકારી ચેનલ કહીને અભિનંદન આપ્યા હતા. જયેશભાઈ જૈન મુલુને પણ અંક પ્રસારિત થતા હર્ષની લાગણી વ્યક્ત કરી હતી. કચ્છી ભાનુશાલી સમાજે પણ માં આશાપુરા ન્યૂઝ ચેનલને અંતરથી અભિનંદન આપીને સમાજ હર હંમેશના ન્યૂઝ સાથે જ છે એવો પ્રતિભાવ આપતા પ્રમુખ સ્થાનેથી માં ન્યૂઝ હર હંમેશ પ્રજાની પડખે રહી હોવાની સાથે નંબર વન ચેનલ છે એમ જણાવીને જયમલસિંહ બાપુને અભિનંદન પાઠવ્યા હતા. તો વિદ્યા વિહાર ઘાટકોપરમાં બિઝનેસ કરતા મૂળ કચ્છ માંડવી તાલુકાના ગોધરા ગામના જીજ્ઞાબેન જોઈસર નારી શક્તિને જ્યારે અંક અર્પણ કર્યો ત્યારે તેમણે અનહદ ખુશી સાથે જણાવ્યું હતું કે માં ન્યૂઝ ચેનલ હર હંમેશા પ્રજાની વચ્ચે રહીને પ્રજાના પ્રશ્નોને તંત્ર સુધી પહોંચાડનારી નંબર વન ચેનલ છે. તેમણે માં ન્યૂઝનો જે સાથ સહકાર મળી રહ્યો છે તે બદલ આખી ટીમને અભિનંદન આપ્યા હતા. પુષ્પાબેન નવીનભાઈ જોઈસરે પણ ગર્વની લાગણી વ્યક્ત કરી હતી. ઘાટકોપર કચ્છી ડેલી હોટલ કે જેમાં પ્રવેશતા જ કચ્છની સંસ્કૃતિના સાચા દર્શન થાય. આજની યુવા પેઢી પોતાની કચ્છી સંસ્કૃતિને આજે પણ ભૂલી નથી. કચ્છી ભોજન, બાજરાનો રોટલો, ચટણી, ખીચડી, કઢી જેવા ભોજનનો સ્વાદ તમને મુંબઈમાં માણવો મુશ્કેલ બને ત્યારે કચ્છી ડેલીએ કચ્છની પ્રજાને સ્થાનિકે આ ભોજન મળે તે માટે આરંભેલી હોટલનો માં ન્યૂઝ ચેનલે જ્યારે લાઈવ પ્રસારણ કરેલ ત્યારે ઘણા કચ્છીઓને આનો ફાયદો તો થયો જ, સાથે સાથે હોટલના માલિકને પણ સારો પ્રતિસાદ મળેલો. ત્યારે વળી કચ્છી ડેલીનો ઉલ્લેખ અંકમાં થતા ગર્વની લાગણી અનુભવાઈ. અંક અર્પણ કરતા કચ્છી ડેલીના માલિકે જય
હેમલસિંહ બાપુ અને ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તો અચીજા રેસ્ટોરન્ટ ઘાટકોપરમાં મોટું નામ ધરાવે છે. તેમણે પૂરતી સ્વીકારીને હર્ષની લાગણી અનુભવેલી અને અહીંની પાઉંભાજી બહુ જ ફેમસ છે. મહેન્દ્રભાઈ ભામાસાના હુલામણા નામથી જાણીતા કચ્છી ઉદ્યોગપતિએ હર્ષભેર અંકને જોતા જ ગર્વની લાગણી અનુભવેલી. તેમણે જેમલસિંહ બાપુને જણાવ્યું કે ગૌસેવા હોય કે પછી કોઈક ધાર્મિક પ્રસંગ હોય, તેનો અમે મુંબઈમાં બેઠા બેઠા લાઈવ પ્રસારણ જોઈએ છીએ ત્યારે અમને મા ન્યૂઝના માધ્યમથી કચ્છિયતના સાચા દર્શન થાય છે. ભાજપના સેક્રેટરી અને ઉદ્યોગપતિ બિલ્ડર તેમજ મુંબઈના પોશ વિસ્તારોમાં માનવ સેવાના મસીહા ધર્મેન્દ્રગીરી ભૂપતગીરી ગોસ્વામીએ કહ્યું કે અમે મુંબઈમાં બેઠા બેઠા કચ્છનો ગ્રાઉન્ડ રિપોર્ટ માં ન્યૂઝ પર જ્યારે જોઈએ છીએ ત્યારે અનહદ ગર્વ મહેસૂસ કરીએ છીએ. અંક અર્પણ કરતા તેમણે મા ન્યૂઝને અભિનંદન આપીને સાથ સહકાર આપવા બદલ મા ન્યૂઝને હિમાયત કરી હતી. રેસ્ક્યુ ફાઉન્ડેશનના ચેરમેન કચ્છી જાંબાજ મહિલા 7,000 થી વધુ મહિલાઓને વેશ્યાના વેપારમાંથી છોડાવનારા ત્રિવેણીબેન આચાર્યએ મા ન્યૂઝ ચેનલને અભિનંદન આપીને પોતાનો એક્સક્લુઝિવ ઇન્ટરવ્યુ મા ન્યૂઝને આપ્યો હતો, જેનાથી કચ્છ અને મુંબઈમાં કચ્છી નારીની ખુમારી કેવી હોય તેના સાચા દર્શન થયા હતા. તો મુંબઈના વાસી ખાતે વેપારીઓ સાથે મા ન્યૂઝે મુલાકાત કરી હતી. ઘણા વેપારીઓએ જણાવ્યું કે અમારી સવાર જ મા ન્યૂઝથી થાય છે. અમો વેપારીઓ દરરોજ યુટ્યુબ પર લાઈવ પ્રસારણ જોઈએ છીએ. વેપાર, ઉદ્યોગ, ધંધા, ખેડૂતોના પ્રાણ પ્રશ્નો, યુવાનોને રોજગારી આપવી જેવા મુદ્દાઓને સરકાર સુધી પહોંચાડવામાં મા ન્યૂઝ હંમેશા અગ્રેસર રહી છે. જિંદાદિલ વ્યક્તિત્વ કચ્છનું ગૌરવ સચિનભાઈ રૂપારેલ પાસેથી કચ્છી મહેમાનગતિ કેમ થાય તેના સાચા દર્શન તેની સાથે મુલાકાતથી જ થાય. સચિનભાઈ રૂપારેલે અંક સ્વીકારતા ગૌરવ અનુભવ્યું અને મા ન્યૂઝને અભિનંદન આપ્યા. મા ન્યૂઝ ચેનલે અંક અર્પણ કર્યાની સાથે સાથે કચ્છી જૈન દંપતિ સામાજિક સેવામાં અગ્રેસર જિજ્ઞેશભાઈ ડેઢિયા અને સંગીતાબેન જિજ્ઞેશ ડેઢિયા મૂળગઢ સીસા અને ઘાટકોપરને કર્મભૂમિ બનાવનાર સાથે મુલાકાત કરી હતી અને અંક પણ અર્પણ કર્યું હતું. જૈન સમાજના વાર તહેવારોનો હર હંમેશા મા ન્યૂઝમાં ઉલ્લેખ થતો હોય છે, જે જોઈને અમે મુંબઈમાં ગર્વ અનુભવીએ છીએ. કચ્છી ઉદ્યોગપતિઓ ચંદ્રકાંતભાઈ ડેઢિયા, બબલા શેઠ, બકુલભાઈ ગંગર, જૈન સામાજિક આગેવાન અને ઉદ્યોગપતિ તેમજ નામી અનામી એવા ઘણા કચ્છના મુંબઈ વસતા કચ્છી માળુએ માસાપુરા ન્યૂઝ ચેનલ ટીવીના પ્રસારણને અને અંકને શુભેચ્છાઓ આપી હતી અને હર હંમેશા મા ન્યૂઝને મુંબઈમાં સારો એવો સાથ સહકાર હર હંમેશા મળતો રહેશે, કેમ કે આ આપણી પોતી કી ચેનલ છે જે સમાચારને પૂરેપૂરો ન્યાય આપતી હોય તેવી એકમાત્ર કચ્છની ચેનલ છે. દેશદેવી માસાપુરા નામથી પ્રચલિત માસાપુરા ન્યૂઝ ચેનલ યુટ્યુબમાં 1,00,000થી વધારે સબસ્ક્રાઈબર મેળવીને કચ્છની નંબર 1 ચેનલ બની છે ત્યારે દરેક કચ્છીની છાતી ગજગજ ફૂલાઈ જાય છે એમ ઘણા કચ્છી માળુઓએ હર્ષો ઉલ્લાસ સાથે ગર્વ અનુભવ્યું છે. મુંબઈની યાદોને જ્યારે મા ન્યૂઝ ચેનલ બાય રોડ જ્યારે રવાના થઈ ત્યારે કચ્છી દરેક માળુના પ્રેમ, લાગણી, હૂંફ ક્યારે ન ભૂલી શકાય તેવો મહેસૂસ સૌએ વ્યક્ત કર્યો હતો. કેમેરામેન આરિફ ખલીફા સાથે સ્ટોરી બાય પરેશ જોશી, માસાપુરા ન્યૂઝ, મુંબઈ.